કચ્છમાં જળસંચયમાં ક્રાંતિ લાવનાર માંડવી તાલુકાનું દેવપરગઢ ગામ સરકારી યોજના જૈન મહાજન ગામના સહયોગથી દેવપરગઢ ગામ વિકાસશીલ બન્યું છે। તો જુઓ આશાપુરા ન્યૂઝનો ખાસ અહેવાલ। કચ્છમાં પાણીનું સ્તર ઊંચું લાવવા સરકાર સાથે ગ્રામજનો સંસ્થાઓ હવે આગળ આવી રહી છે, ત્યારે વાત છે માંડવી તાલુકાના દેવપરગઢ ગામની। હરિયાળી ક્રાંતિ જળ ક્રાંતિમાં અવ્વલ દેવપરગઢ ગામે જૈન મહાજન ગામના દરેક સમાજના સહયોગની ભાવના તેમજ સરકારની યોજનાઓથી લાખોના ખર્ચે તળાવ ચેકડેમોના ખાણેતરાના કામો થયા છે। માં આશાપુરા ન્યૂઝ ચેનલે આજે ખાસ દેવપરગઢ ગામની મુલાકાત લીધી। તો જુઓ ખાસ રજૂઆત ગ્રામજનોના આગેવાનો પાસેથી। કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી, કચ્છ। કેશવજીભાઈ, ખાસ કરીને આજે દેવપરગઢ ગામની મુલાકાતે છીએ અમે આશાપુરા ન્યૂઝ આખી અમારી ટીમ છે। ત્યારે ગામમાં આપણે વાત કરીએ તો કેટલા તળાવો છે અને હાલમાં ખાણેતરાનું કેટલું કામ થયું છે અને જૈન સમાજનું શું યોગદાન છે? સર્વપ્રથમ તો હું માં આશાપુરા ન્યૂઝ ચેનલને ધન્યવાદ આપું છું, કારણ કે જે પણ મીડિયા માધ્યમ છે એની મુખ્ય કામગીરી ખરેખર જ્યાં પણ સારી પ્રવૃત્તિ થતી હોય, જ્યાં પણ સમાજલક્ષી પ્રવૃત્તિ થતી હોય એને ઉજાગર કરવી અને અન્ય લોકો પણ એમાંથી પ્રેરણા લે એ પ્રકારનું કાર્ય મીડિયા દ્વારા થવું જોઈએ અને માં આશાપુરા ન્યૂઝ આ પ્રકારના સતત કાર્યો કરતી રહે છે અને આપના રિપોર્ટરો દ્વારા, આપના ભાઈ શ્રી જેમલજી દ્વારા, જેમલસિંહ દ્વારા આવા પ્રકારના કાર્યોને સમગ્ર કચ્છમાં અને કચ્છ બહાર પણ હવે તો સારી એવી નામના મેળવી છે અને સારી રીતે આ કાર્યને ઉજાગર કરવામાં આવે છે। હું વાત જ્યારે મારા દેવપર ગામની કરવા જઈ રહ્યો છું ત્યારે દેવપર જૈન મહાજન દ્વારા આમ તો અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે, કદાચ કચ્છની અંદર ક્યાંય પણ નહીં થતી હોય એવી લોકસેવાની પ્રવૃત્તિઓ દેવપર જૈન મહાજન દ્વારા થઈ રહી છે। દેવપર જૈન મહાજન જીવદયામાં માનનારું એક મહાજન છે। સાહેબ, આ ગામની અંદર ભગવાનની મહેર થાય તો સ્વાભાવિક રીતે બધી જગ્યાએ લીલા લહેર હોય, પણ આ મહાજન દ્વારા ભગવાનની લહેર થાય તેમ છતાં પણ એમની નક્કી કરેલી જે તિથિઓ છે એમનું ચાતુર્માસ પૂરું થાય એટલે તાત્કાલિક એ લોકો ગામની અંદર નિરણ કેન્દ્ર, ખભે સુકાળ હોય ને ખભે દુષ્કાળ હોય, એ ચાલુ જ થઈ જાય કાયમી ધોરણે। આ પ્રવૃત્તિ એની કાયમી ધોરણે ચાલુ હોય, કોઈ પણ પ્રકારનું ગામની જરૂરિયાત હોય અને અમે ટેલ નાખીએ કે આ પ્રકારની આ પ્રવૃત્તિ કરવાની છે તો આજ દિવસ સુધીમાં જૈન મહાજને કોઈ દિવસ પાછી પાની નથી કરી। ટૂંકમાં કહેવાનો, આ જે જગ્યા છે એકદમ ઓટો રિચાર્જ છે અને અત્યારે અમારા વિસ્તારની જે જરૂરિયાત કહેવાય, કારણ કે અત્યારે અમને પોતે અનુભવ્યું છે 50 ફૂટે પાણી દેવપરમાં મેં જોયા છે અને અત્યારે 500 ફૂટે છે। મારી ઉંમર અત્યારે 50 વર્ષ છે, 50 વર્ષની અંદર 450-500 ફૂટ પાણી નીચે ગયો છે। જો કચ્છની જો તાતી જરૂરિયાત હોય, મારો અંગત મત છે એ પ્રમાણે, આ પ્રકારના ડેમોને ખાણેતરા કરી પાણી નીચે ઉતારવામાં આવે, જ્યાં જ્યાં આવા પ્રકારના સોર્સ હોય એ પ્રકારના સોર્સને ખરેખર જીવિત કરી અને જેટલું બને એટલું વરસાદી પાણીનો એનો સંગ્રહ થાય અને એ પાણી નીચે ઉતરે એ પ્રકારની પ્રવૃત્તિ ખરેખર કરવી જોઈએ। દેવપર જૈન મહાજને ગત વર્ષે લગભગ 15 લાખ રૂપિયાના ખર્ચે ગામનું પાણી જે હોય, ગામના પાણીનું વેસ્ટેજ ન જાય એના માટે જે અમારા ગામમાં એક જૂનો બોર હતો એને રિચાર્જ કરી કમ્પ્લીટ ગામનું પાણી એ કૂવામાં ઉતારે છે। ટૂંકમાં આ પ્રકારની અનેકવિધ પ્રવૃત્તિઓ દેવપર જૈન મહાજન દ્વારા થઈ રહી છે, ખૂબ સરાહનીય છે। સરકારની વાત કરું તો સરકાર દ્વારા પણ આ પ્રકારની પ્રવૃત્તિ જે પણ મહાજન કરતા હોય એને સ્વાભાવિક રીતે એને સરાહના કરવામાં આવે છે। જે રીતે સરકાર કામ કરી રહી છે સરકારને પણ અભિનંદન આપું છું। આ પ્રકારના જે પણ પોઝિટિવ વાત લઈને જાય છે એમાં સરકાર કોઈ દિવસ પાછી પાની નથી કરતી અને અમારે તો એમ સરકારની સાથે સંકલન કહી શકીએ એ પ્રકારનું મહાજન છે। મહાજન પણ આ પ્રકારની કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ એમાં હાથ મૂકીએ કે ભાઈ સેટ આ કામ કરવાના છે તો એમાં કોઈ દિવસ પાછી પાની કરવામાં નથી આવતી। તમને કદાચ અત્યારે વાત કહું તો આ લોકડાઉનની અંદર રૂપિયા 5,04,000 જેવી રકમ જૈન મહાજને પ્રધાનમંત્રી રાહત કોષમાં પણ અર્પણ કરી છે। એટલે કહેવાનો મતલબ આ પ્રકારના એક ગામની અંદર ખૂબ સુંદર અને સારા વાતાવરણની અંદર ખૂબ બધા કામો થાય છે। ધન્યવાદ નવીનભાઈ, શું કહેશો જૈન સમાજ તરફથી ગામમાં વિકાસમાં શું યોગદાન હોય છે?
હું દેવપુર જૈન મહાજનનો પ્રમુખ નવીન કુંવરજી ગાલા માં આશાપુરા ન્યૂઝના માધ્યમ હેઠળથી હું આજે થોડુંક વિસ્તારથી કહેવા માગું છું. અમારા વડીલોએ આવા અનેક તળાવ બનાવ્યા છે, ગામમાં મોટા મોટા તળાવ બનાવ્યા છે અને એ વારસો અમારા વડીલોએ અમને આપી ગયા છે. અમારા દેવપુર મહાજન અને મુંબઈ મહાજનના સંગઠનથી અમે વર્ષોથી આવા કામો અમે કરીએ છીએ, ખાણેતરા કરેલા છે. હર વર્ષે આવા ખાણેતરો કરીએ છીએ અને જીવડાયાના કામો પણ અમે સંકલનથી બધું દેવપુર મહાજન અને મુંબઈ મહાજનથી અમે એવા જીવડાયાના બી કાર્યો કરીએ છીએ. દેવપુર ગામ સાંજો પહેલેથી પાણીવાળું ગામ જ આવે. પાણી પહેલી જમાનામાં તો પાણી મથાથી નહીં વણતા હોવા, પણ હેવર કરો હોય કે પાછો ખેતીવાડી જો વિકાસ બહુ થયો એટલે પાણી જતા ગચું નાવ્યા. અસીએ દરેક ગામે ધીક તળાવ કરી અને ખાણેતરા કરાવી અને પાણી નીચે ઉતારી જો આયોજન અસાંજો પહેલેથી ચાલુ હોય. હેડો આયોજન જો દરેક ગામ અને દરેક કચ્છમાં દરેક માળું અને દરેક સંસ્થા, દરેક મહાજન અને દરેક સ્વૈચ્છિક સંસ્થા સરકાર જો સાથ ગની કરીને જો પાણી ઉતારીએ તો ભાવિ પેઢીલા કહીને પાણી રહે કાયમ, જે માટે એ મુજબ વિનંતી હે. હું દેવપર ગ્રામ પંચાયતની સરપંચ છું અને અત્યારે જે દેવપર ગામમાં જે વિકાસના કામો થયા અને ગામનો સાથ સહકાર, અમારા ન્યાય સમિતિના ચેરમેન તાલુકા પંચાયતના કેશવજીભાઈનો સાથ સહકાર અને મહાજનનો સાથ સહકાર, જો ગામના બધા જ લોકોનો સાથ સહકાર સાથે મળતો હોય તો ગામમાં વિકાસના કામો થવાના જ હોય. અને અત્યારની પરિસ્થિતિમાં જોવા જઈએ તો કુદરતના જે નિયમો પ્રમાણે વરસાદ સારો થાય તો પાણી સારો ભરાય એ માટે અમારા મહાજન થ્રુ ખાણાતરો કરી અને લોકફાળો કરી અને સ્વેચ્છાએ એ લોકોએ બધું કામ કરી અને વ્યવસ્થિત એવા ગામના તળાવોનું ઊંડું સંચાર કર્યું છે. અને ગામનો પણ અમને ફૂત સાથ સહકાર છે. કોઈ જ્ઞાતિમાં એવું નથી કામ બાકી રહ્યું કે અમે ન કર્યું હોય. આજની તારીખમાં બધી જ્ઞાતિઓમાં થોડું થોડું જે પ્રમાણે સરકારશ્રીની યોજના આવે એ પ્રમાણેનું અમે કામ કરીએ છીએ. કંપનીની બ્રાન્ડેડ ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ખૂબ જ વ્યાજબી ભાવે ખરીદો અને ફ્રી હોમ ડિલિવરી તેમજ ફ્રી ઇન્સ્ટોલેશન મેળવો. વિવિધ કંપનીઓ એલજી, હેવલ્સ, વીગાર્ડ, પાનાસોનિક, ઉષા, સેન્સઈ, સ્ટાન્ડર્ડ, વોલ્ટાસ, સેમસંગ, હાયર જેવી બ્રાન્ડની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ખરીદવા માટેનું ગાંધીધામનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઓમ ઇલેક્ટ્રોનિક્સ. બધાથી સસ્તું, બધાથી સારું એટલે ઓમ ઇલેક્ટ્રોનિક્સ. ફાઇનાન્સ ફેસિલિટી અવેલેબલ, એપ્રુવ્ડ ઇન જસ્ટ 5 મિનિટ. અવનવી સાયકલ પણ મળશે, ડીપ ફ્રીજ પણ મળશે. સંપર્ક 8531-75777. સ્થળ પ્લોટ નંબર ACA, આદિનાથ સોસાયટી, વોર્ડ 9BD, રામદેવપીર મંદિરના સામે, ભારતનગર મેઇન રોડ, ગાંધીધામ.